નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ. બુલેટિનની શરૂઆત કરીએ. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે, જેમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે, તેમજ આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે. જો કે અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદ પડી શકે છે. તો હવામાન વિભાગે આગાહી કરી છે, આવતીકાલે વરસાદની શક્યતા નહીવત હોવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે ભારે વરસાદની શક્યતા નહીવત તેવી આગાહી કરવામાં આવી છે. નવરાત્રીમાં ભારે વરસાદની શક્યતા નહીવત જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આ મોટી આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે, તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. છેલ્લા થોડા સમયથી જે રીતે ગરમીનું વાતાવરણ બન્યું છે, એટલે કે ક્યાંક ને ક્યાંક બફારાના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. પરંતુ જો જોવા જઈએ, આકાશની સામે નજર કરવામાં આવે તો વાદળછાયું વાતાવરણ છે અને કાળા ડિબાંગ વાદળો જોવા મળે છે. એટલા માટે જ ક્યાંક ને ક્યાંક લોકોને આશા છે કે વરસાદ આવશે. અને હવામાન વિભાગનું માનીએ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવ્યું છે, આવનાર સમયની અંદર ભરૂચ અને આસપાસના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે અને તેના કારણે જ અત્યારે હાલમાં ત્યાં યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતની વાત કરીએ અને સાથે જ સુરત અને આસપાસના જિલ્લાઓની વાત કરીએ તો ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો જે રીતે આવનારા સમયની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે, તે ક્યાંક ને ક્યાંક નવરાત્રીમાં ખેલૈયાઓ માટે પણ વિઘ્નરૂપ બને તેવું અત્યારે હાલમાં લાગી રહ્યું છે. મહત્વનું છે કે જે રીતે સાયક્લોનિક સ્થિતિ ઊભી થઈ છે, એટલે કે સાયક્લોનિક જે પ્રેશર ઊભું થયું છે તેના કારણે વરસાદ છે તે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. પરંતુ નવરાત્રીના સમયમાં અમદાવાદ, મહેસાણા, કડી અને આસપાસના વિસ્તારોમાં નહિવત વરસાદ પડશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય કે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેના મુજબ હવે આવનારા સમયમાં જે વાદળછાયું વાતાવરણ છે તેમાં વીજળીના કડાકા ભડાકા જોવા મળશે અને સાથે જ મેઘરાજાની મહેર થશે તેવું જોવા મળ્યું છે. ના માત્ર ભરૂચ પરંતુ મધ્ય ગુજરાતમાં પણ અત્યારે હાલમાં યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે અને ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ વર્તવામાં આવી છે. સાથે જ ખેડૂતની વાત કરીએ તો ખેડૂત પુત્રોને પણ જણાવવામાં આવ્યું છે કે જે રીતે અત્યારે હાલમાં ખેતીનો સમય છે અને સાથે જ તે લોકો જો વાવણી કે ખેતી કરતા હોય તો તેની અંદર વરસાદની જે સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખી અને ખેતી કરે કે જેના કારણે આવનારા સમયમાં જે વરસાદ પડવાનો છે તે ભારે વરસાદના કારણે તેમને ખેતીમાં કોઈ નુકસાન ન જાય. અને એટલા માટે જ હવામાન વિભાગ દ્વારા અત્યારે હાલમાં પૂર્વ આયોજન અને તૈયારીઓની સાથે જાહેરાત કરવામાં આવી છે તેમાં સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડશે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. મધ્ય ગુજરાત અને ભરૂચ અને આસપાસના વિસ્તારોની અંદર જે રીતે અત્યારે હાલમાં કહેવામાં આવ્યું છે કે ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને તેના કારણે યલો એલર્ટની જે જાહેરાત કરી છે તેના કારણે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તેને પણ પાણીના કારણે વરસાદના જે ભરાતા પાણી હોય તેનાથી બચવા માટેની ખાસ સૂચના આપવામાં આવી છે. એટલે કહી શકાય કે જ્યારે ચોમાસુ હવે જવાની તૈયારીમાં છે તે પહેલા હવે સાયક્લોનિકલ જે સિસ્ટમ પ્રેશર ઊભું થયું છે તેને કારણે હવે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી છે. અને એટલા માટે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યારે હાલમાં યલો એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી છે. જી, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈને આ મોટી આગાહી કરાઈ છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે, તો કેટલાક જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આવતીકાલે ભારે વરસાદની શક્યતા નહિવત જોવા મળશે. ત્યારે અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો નવરાત્રીમાં ભારે વરસાદની શક્યતા પણ નહિવત દર્શાવાય છે. દક્ષિણ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદ પડી શકે છે.
ગાંધીનગરના ભાજીપુરામાં આવેલ શ્રીરંગ હાર્ટ્સ સોસાયટીમાં નિયમોને લઈ માથાકૂટ ચાલતી હતી ત્યારે સીઆઈડી ક્રાઇમના મહિલા પીઆઈના પતિ અને સોસાયટીના સભ્યો વચ્ચે તકરાર ચાલી રહી હતી જે બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેમાં મહિલા પીઆઈના પતિ એક રહીશને ધારિયું મારી દીધું હતું ત્યારે મહિલા પીઆઈના પતિ સામે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે તો ગાંધીનગરમાં શ્રીરંગ હાઇટ સોસાયટીની ઘટના સામે આવી છે ભાજીપુરાની સોસાયટીમાં નિયમોને લઈને માથાકૂટ કરવામાં આવી હતી માથાકૂટમાં એક યુવક પર ધારિયાથી હુમલો કરવામાં આવ્યો હતો મહિલા પીઆઈના પતિએ યુવક પર હુમલો કર્યો હતો સોસાયટીના સભ્યોએ ફરિયાદ નોંધવાની રજૂઆત કરી પોલીસે મહિલા પીઆઈના પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે પીઆઈના પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે તો ગાંધીનગરના પીઆઈના પતિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે ગાંધીનગરમાં શ્રીરંગ હાઇટ્સ સોસાયટીની આ ઘટના સામે આવી છે ભાજીપુરાની સોસાયટીમાં નિયમોને લઈને માથાકૂટ કરવામાં આવી હતી ત્યારે આ માથાકૂટમાં એક યુવક પર ધારિયાથી હુમલો કરવામાં આવ્યો છે મહિલા પીઆઈના પતિએ યુવક પર ધારિયા વડે હુમલો કર્યો છે ત્યારે સોસાયટીના સભ્યોએ ફરિયાદ નોંધવાની રજૂઆત કરી ગાંધીનગરની એક સોસાયટીની અંદર નિયમોની માથાકૂટની અંદર એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે જી હા ગાંધીનગરની એક સોસાયટીની અંદર વસાહતીઓ નિયમોની ચર્ચા કરતા હતા તેમાં ઉગ્ર બબાલ થઈ હતી જેની અંદર મારામારી સુધી પહોંચી છે આ ઘટનાની અંદર સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરના પતિ સામે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે એટલું જ નહીં સોસાયટીના ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આ વાત છે ગાંધીનગરની એક સોસાયટીની આ સોસાયટીની અંદર નિયમોની બાબતમાં જે ચર્ચા ચાલતી હતી તેની અંદર સીઆઈડી ક્રાઇમના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરના પતિ મયુરસિંહે ત્યાંની સ્થાનિક સોસાયટીમાં રહેતા અંકિત પટેલ વચ્ચે કંઈક બાબતે માથાકૂટ ચાલી હતી જેની અંદર મયુરસિંહે અંકિત પટેલના માથાના ભાગે ધાર્યું ઝીકી દેતા તે ગંભીર રીતે ઘાયલ થયા છે તો બીજી તરફ સોસાયટીના રહીશોએ પણ આ ઘટનાક્રમ બાબતે ઇન્ફોસિટી પોલીસે દોડી ગયા હતા જ્યાં પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી આ ઉપરાંત મયુરસિંહે જે હુમલો કર્યો હતો તેને વખોડી કાઢી તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી જેના પગલે ઇન્ફોસિટી પોલીસે અત્યારે મયુરસિંહ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે આ ઘટના ખૂબ જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે સામાન્ય બાબતની બોલાચાલી અને નિયમોની માથાકૂટની અંદર એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે તો બીજી તરફ અત્યારે હાલ સોસાયટીની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઇન્ફોસિટી પોલીસ તરફથી આપી દેવામાં આવ્યો છે અને જે અંકિત પટેલ હતે તેની સારવાર ચાલી રહી છે તો બીજી તરફ મયુરસિંહ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગાંધીનગરમાં શ્રીરંગ હાર્ટ સોસાયટીની ઘટના સામે આવી છે ભાજીપુરાની સોસાયટીમાં નિયમોને લઈને માથાકૂટ કરવામાં આવી ત્યારે માથાકૂટમાં એક યુવક પર ધારિયાથી હુમલો કરવામાં આવ્યો મહિલા પીઆઈના પતિએ યુવક પર ધારિયા વડે હુમલો કર્યો અને મામલો બિચક્યો ત્યારે સોસાયટીના સભ્યોએ ફરિયાદ નોંધવાની રજૂઆત કરી હતી પોલીસે મહિલા પીઆઈના પતિ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે ત્યારે પીઆઈના પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે તો ગાંધીનગરના શ્રીરંગ હાર્ટ સોસાયટીની આ ઘટના સામે આવી છે ભાજીપુરાની સોસાયટીમાં નિયમોને લઈને માથાકૂટ થઈ હતી ત્યારે ઉગ્ર બોલાચાલી થતા એક યુવક પર ધારિયાથી હુમલો કરવામાં આવ્યો છે મહિલા પીઆઈના પતિએ યુવક પર હુમલો કર્યો છે સોસાયટીના સભ્યોએ ફરિયાદ નોંધવાની રજૂઆત કરી છે પોલીસે મહિલા પીઆઈના પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે ત્યારે પીઆઈના પતિ વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે મહિલા પીઆઈના પતિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે ગાંધીનગર થી આ ઘટના સામે આવી છે ગાંધીનગરમાં શ્રીરંગ હાર્ટ સોસાયટીની આ સમગ્ર ઘટના સામે આવી છે મહેસાણાના ખેરાલુમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે મહેસાણાથી આ સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણાના ખેરાલુ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે
ત્યારે અકસ્માતની ઘટનામાં વૃદ્ધ મુસાફરનું મોત નિપજ્યું છે. મહેસાણાના ખેરાલુ નજીક કેશરપુરા ડભોડા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એસટી બસ ચાલકે અચાનક બ્રેક મારતા મુસાફર પટકાયા હતા, ત્યારે દરવાજો ખુલી જતા મુસાફર નીચે પટકાયા હતા. ગંભીર ઇજાઓ તેમને પહોંચતા ઘટના સ્થળે જ વૃદ્ધનું મોત નિપજ્યું છે. ત્યારે બ્રેક મારતા બસની સીટમાં બેઠેલો મુસાફર પટકાયો. મહેસાણા જિલ્લાના ખેરાલુ સતલાસણા હાઈવે પર સરકારી બસ પસાર થઈ રહી હતી, ત્યારે એ દરમિયાન કેસરપુરા પાટિયા નજીક બસ આગળ કાર આવી જતા બસ ચાલકે એકાએક બ્રેક મારી હતી, જેથી બસમાં સીટ પર બેસેલા વૃદ્ધ સીધા રોડ પર પટકાયા હતા, અને જેને લઈને વૃદ્ધને ગંભીર ઇજાઓ થતા 108 મારફતે ખેરાલુ લઈ જવામાં આવ્યા હતા, અને જ્યાં હાજર તબીબ હતા ત્યારે તેને મૃત જાહેર કરાયા હતા. અને સમગ્ર મામલે મૃતકના પત્નીએ આ બસ ચાલક વિરુદ્ધમાં ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને સુરતના 66 વર્ષીય દવે જયશ્રીબેન પતિ તેમના મુકેશભાઈ સાથે સુરતથી ખાનગી બસની અંદર આવ્યા હતા અને અંબાજી દર્શન કરવા આવ્યા હતા. દર્શન કર્યા બાદ તેઓ અમદાવાદથી સંબંધીના ઘરે જવા હોવાથી અંબાજી વાઘોડિયા બસમાં બેઠા હતા, જેમાં દંપતી કંડક્ટર સીટની પાછળ બેઠા હતા, અને બસની અંબાજીથી રવાના થઈ હતી. ત્યારે આ દરમિયાન મુસાફરને ચડવા ઉતરવા માટે આગળનો દરવાજો ખોલવા હોવાનું બસ ખુલતો હતો, અને આ દરમિયાન ખેરાલુ સતલાસણા હાઈવે પર કેસરપુરા પાટિયા નજીક બસની સામે એક ગાડી આવી જતા અચાનક જેથી સીટમાં બેસેલા મુકેશભાઈ ઉછળીને બસનો દરવાજો અથડાયા હતા, અને દરવાજો ખુલી જતા તેમને ચાલુ બસે રોડ પર પટકાયા હતા. અને આ જોઈ બસ ચાલકે સાઈડમાં કરી હતી તપાસ કરતા તેઓને માથામાં ઇજાઓ થઈ હતી અને પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. સમગ્ર મામલે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્તને સારવાર માટે ખેરાલુ સરકારી હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. અને સમગ્ર આ મામલે બસ ચાલકની બેદરકારીના કારણે ઘટના આ બનતા મૃતકના પત્ની શ્રી બસ ચાલક વિરુદ્ધમાં પોલીસ ખેરાલુ પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જી, મહેસાણાના ખેરાલુ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટનામાં વૃદ્ધ મુસાફરનું મોત નિપજ્યું છે. કેશરપુરા ડભોડા ચોકડી પર અકસ્માતની આ ઘટના ઘટી હતી. એસટી બસ ચાલકે અચાનક બ્રેક મારતા અકસ્માત સર્જાયો. બ્રેક મારતા બસની સીટમાં બેઠેલા મુસાફર પટકા. મુસાફરને માથામાં ગંભીર ઇજાઓ થતા મોત નિપજ્યું છે, ત્યારે બસ ચાલક વિરુદ્ધ મૃતકની પત્નીએ ગુનો નોંધાવ્યો છે. ભાવનગરમાં ખોટા દસ્તાવેજો બનાવતો આરોપી ઝડપાયો હતો. ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે. ભાવનગરમાં ખોટા દસ્તાવેજો બનાવતો આરોપી ઝડપાયો છે. પાલિતાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનાનો આરોપી ફરાર હતો. આરોપી જીએસટીને લગતા ખોટા દસ્તાવેજો બનાવતો હતો, ત્યારે પેરોલ ફરલો સ્કવોડ દ્વારા આરોપીને ઝડપવામાં આવ્યો હતો. પાલિતાણા પોલીસ સ્ટેશનમાં દાખલ ગુનામાં આરોપી ફરાર હતો, ત્યારે આરોપીને ઝડપીને ગાંગાજાળિયા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. તો ભાવનગરમાં જીએસટીના ખોટા દસ્તાવેજો બનાવતો આરોપી ઝડપાયો છે. પાલિતાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનાનો આરોપી ફરાર હતો. જે ચોક્કસ ભાવનગર જિલ્લામાં 2023ની અંદર જીએસટી કૌભાંડનો નવતર પ્રયોગ સામે આવ્યો હતો, જે કહી શકાય કે દેશમાં સૌથી મોટું ભ્રષ્ટાચાર જીએસટી અંદર ભાવનગર ખાતે થતું હતું. કારણ કે ભાવનગરના ટાઉન પોલીસ વિભાગમાં આવતો એક વિસ્તાર, જે આગળ એક આધાર કાર્ડ સેન્ટર હતું, જેની અંદર આધાર કાર્ડ ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો હોય છે તેના આધાર કાર્ડ સાથે છેડા કરીને ઇન્કમટેક્સના પાન કાર્ડ અને ત્યારબાદ જીએસટીની ફાઇલો છે તે બનાવવામાં આવતી હતી. પરંતુ આ ફાઇલોનો ઉપયોગ
પછી જીએસટીની અંદર ગેરરીતિ આચરવા માટે થતો હતો, જેને લઈને જીએસટી વિભાગને જાણ થતાં જીએસટી વિભાગે પાલતાણા ખાતે અને ભાવનગરના નિલંબક ખાતે ફરિયાદ દાખલ કરી હતી. અને આ ફરિયાદ બાદ અનેક આરોપીઓ એટલે કે 100થી વધારે આરોપીઓ હજી સુધીમાં પોલીસે ઝડપી લીધા છે. પરંતુ જે જે આરોપીઓ પકડાય છે તેની સાથે સંકળાયેલા અનેક લોકોના નામ પણ તે ઉલ્લેખતા હોય છે, જેને પકડવા માટે ભાવનગર પોલીસને કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે ભાવનગર સ્પેરલ ફ્લોર સ્કોરના જે લોકો છે તેમને ગઈકાલે બાતમી મળી હતી કે ભાવનગર શહેરના કહી શકાય કે સેલરસી પીર વિસ્તારમાં રહેતો સૈયદ નામનો જે શખ્સ છે તેની જીએસટીની અંદર સંડવણી છે અને તે પિછલાની અંદર ઊભો છે અને એ જગ્યા પર પેરલ ફ્લોર સ્કોરના લોકો છે તે પહોંચ્યા હતા અને ત્યાં પહોંચ્યા બાદ તે જે વ્યક્તિ છે તેની ઓળખ કરી હતી અને તે ખરેખર જીએસટી કૌભાંડમાં તેનું નામ છે તેવું પણ સાબિત થયું હતું. અને ત્યારબાદ તેમને ઝડપીને ગંગાજળિયા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો અને ગંગાજળિયા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખ્યા બાદ તેને ભાવનગરના જે પાલતાણા ટાઉન પોલીસ છે તેમને જાણ કરીને તેમને સોંપવામાં આવ્યો હતો અને પાલતાણા ટાઉન પોલીસે તેમની સાથે વધારે કહી શકાય કે તેમની વિગતોની કામગીરી હાથ ધરી છે. પરંતુ ક્યાંક ક્યાંક જે રીતના જીએસટી કૌભાંડ છે તે 2 વર્ષથી ભાવનગર પોલીસ તપાસ કરી રહી છે, જીએસટી વિભાગ પણ તપાસ કરી રહી છે, પરંતુ આ જે ડોક્યુમેન્ટ છે તે અત્યાર સુધીમાં કોને ઉપયોગ કર્યાને આ ડોક્યુમેન્ટનો ઉપયોગ છે તે કેવી રીતના કરવામાં આવ્યો અને ડોક્યુમેન્ટ પાછળ કેટલા કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, કઈ કંપની છે તે હજી સુધી કોઈ પણ જાતની મીડિયા સમક્ષ માહિતી નથી આવી. બીજી તરફ વાત કરીએ તો પોલીસે પણ અત્યાર સુધીમાં જેટલા અનેક આરોપીઓ પકડી પાડ્યા છે, પરંતુ જે રીતના લોકોના સૂત્ર પાસેથી માહિતી મળે છે કે આરોપી જે પકડાયા છે તેમાંથી ઘણા લોકો બહાર પણ નીકળી ગયા છે અને ઘણા આરોપીઓને સોંપવામાં પણ આવ્યા છે, પરંતુ જે ખરેખર માહિતી મીડિયા સમક્ષ આવી જોઈએ કે આ જીએસટી કૌભાંડની અંદર જે લોકો જે નાના નાના લોકો છે જે ગરીબો પાસેથી આધાર કાર્ડ મેળવતા હતા અને તેની જે ડુપ્લિકેટ ફાઇલો બનાવતા હતા, પરંતુ આ ફાઇલો બનાવીને કોને સોંપતા હતા અને કયા ઉદ્યોગપતિએ ગુજરાતના છે, ભાવનગરના છે કે દેશના અન્ય ખૂણાના છે, આ ઉદ્યોગપતિએ આની અંદર શું ભ્રષ્ટાચાર કર્યો અને આ ફાઇલના ઉપયોગ પાછળ કેટલા કરોડોનું સરકારને ચૂનો લગાવ્યો તે હજી સુધી કોઈ પણ જાતની માહિતી મીડિયા સમક્ષ આવી નથી. પરંતુ હાલ તો ભાવનગર પોલીસે તો દરરોજ કહી શકાય કે મહિનામાં 4-5 આવા વ્યક્તિઓને ઝડપીને કોર્ટ સમક્ષ લઈ જાય છે, તેના રિમાન્ડ માંગે છે અને ત્યારબાદ જેલ હવાલે કરે છે. હજી પણ આવનારા સમયમાં આવા અનેક આરોપીઓ છે જેની શોર્ટકોલ પોલીસ કરી રહી છે. હાલ તો ગઈકાલે જે એક આરોપી ઝડપાયો છે તેની પણ તપાસ આજ ચાલુ છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે જીએસટી વિભાગ અથવા તો ગૃહમંત્રી અથવા તો સરકાર આ જીએસટી કૌભાંડનું જે ખરેખર આખો કહી શકાય કે સંક્ષેપ જે જણાવવાનું છે મીડિયા સમક્ષ તે ક્યારે સામે લાવશે. જી ભાવનગરમાં જીએસટીના ખોટા દસ્તાવેજો બનાવતો આરોપી ઝડપાયો છે. પાલિતાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનાનો આરોપી ફરાર હતો. તોફિક રંગરેજ નામના શખ્સને પેરોલ ફરલો સ્કવોડે પકડી પાડ્યો હતો. આરોપીને ઝડપી પાડીને ગંગાજળિયા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. આરોપી અન્ય કાંડ કર્યા છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. સુરતના મકાઈપુલમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. સુરતના મકાઈપુલમાં જે હત્યા કરવામાં આવી હતી તેનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. મકાઈપુલના ડક્કા અવારા પાસે સમગ્ર ઘટના ઘટી હતી, હત્યા નિપજાવવામાં આવી હતી. ત્યારે યુવકની હત્યા બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. ત્યારે આ હત્યાનો ભેદ ઉકેલાયો છે. વિશાલ કાંચાએ ચપ્પુના ઘા મારીને હત્યા કરી હતી. ત્યારે પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. તો સુરતમાં મકાઈપુલમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. મકાઈપુલના ડક્કા ઓવારા પાસે આ સમગ્ર ઘટના ઘટી હતી. સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ક્રાઇમ રેશિયો ધીરે ધીરે વધી રહ્યો છે. હત્યા, લૂંટફાટ, ચોરી સહિતના ગુનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. સુરત શહેરમાં વાત કરીએ તો ગઈકાલે રાત્રે અઠવા લાઇન્સ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ તાપી નદીના કિનારે એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ઘટનાની વિગત એવી છે કે ગઈકાલે રાત્રે
નાના બાળકોના સમાધાન માટે ગયેલા 23 વર્ષે યુવકને ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા, જેથી તેને એક્સવાટ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેનું મોત નિપજ્યું હતું. અઠવા લાયન્સ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરા તાપી નદીના કિનારે આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતા 19 વર્ષીય અંકિત કિશોર વડવીએ અઠવા લાયન્સ પોલીસ સ્ટેશનમાં તેમના પાડોશમાં રહેતા વિશાલ ઉર્ફે કાચો રાજુભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે 28 સપ્ટેમ્બરના રોજ એટલે કે ગઈકાલે રાત્રે અંકિતના મોટા પપ્પાનો છોકરો નિલેશ તેના સાથે રહેતો અને મજૂરી કામકાજ કરતો હતો. તેઓ બંને ગઈકાલે તાપી નદીના બ્રિજ નીચે ચા પીવા માટે ગયા હતા. દરમિયાન નિલેશે ત્યાં બંનેઓના વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારે નિલેશની પત્ની આવીને બાળકો સાથે થયેલા ઝઘડામાં વિશાલ સાથે ગાડાગાડી કરવી હોવાનું જાણવા મળ્યું હતું, એટલે તે ત્યાં ગયો હતો સમાધાન કરવા માટે. દરમિયાન પાડોશમાં રહેતા યુવકને એવું લાગ્યું કે તેની પત્ની સાથે તેઓ વાત કરે છે, તેથી તે કઈ બીજું સમજીને ઘરમાં જઈને ચપ્પુ લઈને આવ્યો હતો અને આ મરનારના ઉપર ઉપરાછાપલી ચપ્પુનો ઘાત ઝીકી દેવામાં આવ્યા હતા, જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા અઠવા લાયન્સ પોલીસ મથકના ઉચ્ચ અધિકારી સહિતના કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ પાડોશમાં રહેતા યુવક છે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. છેલ્લે અંતે ઉલ્લેખનીય છે કે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી તો લીધો હતો, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી સુરત શહેરના અંદર ક્રાઇમ રેશિયો ધીરે ધીરે વધી રહ્યો છે, જેથી સુરતીઓ લાલોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તો સુરતના મકાપુલમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલા આવશે. મકાપુલના ડકાઓવાળા પાસે હત્યા થઈ હતી. યુવકની હત્યા બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી. જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં 5 મકાનના તાળા તૂટ્યા હોવાની ઘટના સામે આવી છે. જામનગરના કાલાવાડમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે, ત્યારે એક સાથે 5 મકાનોના તાળા તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. ત્યારે અવધ રેસિડેન્સી શ્યામ વાટિકામાં તસ્કરો ત્રાટક્યા હતા. વાવડી રોડ પર આવેલ અવધ રેસિડેન્સી અને શ્યામ વાટિકામાં આવેલ 5 મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા, જેમાં 2 લાખથી વધુની રોકડ સહિત મોટી સંખ્યામાં સોના ચાંદીના દાગીના તસ્કરોએ ચોરી કરીને ફરાર થયા હતા. ત્યારે લાખોના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. તસ્કરોએ સોના ચાંદીના દાગીનાની પણ ચોરી કરી હતી. અવધ રેસિડેન્સી શ્યામ વાટિકામાં તસ્કરો ત્રાટક્યા હતા. ચોક્કસ જો વાત કરવામાં આવે જામનગરની, જામનગરના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જે હાલ જે તહેવારની હજી સિઝન શરૂ નથી થઈ તે પહેલાં જે આવારા તત્વો છે જે ચોરનો આતંક જે મચાવી રહ્યા છે, તો ગઈકાલે જે રાત્રિના સમયે જે કાલાવડ જે વિસ્તાર છે તેમની અંદર જે શ્યામ વાટિકા સોસાયટી અને અવધ સોસાયટીની અંદર એકી સાથે જે 5 મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને 5 મકાનોના તાળા તોડવામાં આવ્યા છે. હાલ જેની અંદરથી 5 મકાનની અંદરથી જે સોના સહિત જે રોકડ રકમની જે મુદ્દામાલ છે તેમની ચોરી કરવામાં આવી છે અને હાલ તેમની જે અત્યારે પોલીસ કાલાવડ જે ટાઉન પોલીસ છે તેમના દ્વારા જે તપાસ પણ શરૂ કરવામાં આવી છે અને હાલ જે 2 લાખથી વધારે જે રોકડ રકમ ને સોના ચાંદીના દાગીના સહિતની જે ચોરી કરી હોવાનું જે માલુમ પડ્યું છે અને હાલ જે કાલાવડ ટાઉન પોલીસ દ્વારા તમામ પ્રકારની જે તપાસ શરૂ કરવામાં આવી છે અને હાલ જે નવરાત્રિનો પર્વ પણ આવી રહ્યો છે જેમ કે તેમને લઈને પણ જે સુરક્ષિત રહેવું જરૂરી છે, કારણ કે જે આવારા તત્વો દ્વારા જે ચોરીનો આતંક જે હાલ મચી રહ્યો છે. વડોદરાના એમએસ યુનિવર્સિટી બહાર મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં મારામારી થઈ છે. તો ફેકલ્ટી ઓફ કોમર્સના મેન બિલ્ડિંગ પાસે વિદ્યાર્થી સાથે મારામારીની ઘટના સામે આવી છે. ત્યારે વિદ્યાર્થીઓએ બહારના લોકો 3 દિવસથી હેરાન કરાતા હોવાની ઘટના સામે આવી હતી, જેને લઈને આ મારામારી કરવામાં આવી. ત્યારે બહારના વ્યક્તિએ વિદ્યાર્થી સાથે અપશબ્દ બોલી બબાલ કરી હતી. ફેકલ્ટી ઓફ કોમર્સના બિલ્ડિંગ પાસે આ મારામારી થઈ છે. એમએસ યુનિવર્સિટી સિક્યુરિટી કર્મચારીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોલાચાલી અને અપશબ્દ બોલાતા આ મારામારી થઈ હતી.
વડોદરામાં એમએસ યુનિવર્સિટી જાણે કે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોય તેવું છેલ્લા સમયથી લાગી રહ્યું છે. કારણ કે જે રીતે એમએસ યુનિવર્સિટીમાં સતત અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, જે નશેડી લોકો છે તે ક્યાંક ને ક્યાંક લોકોને પરેશાન કરતા હોય અને વિદ્યાર્થીઓને માર મારતા હોય તેવી ફરિયાદો અનેકવાર ઉઠી છે. તેમાં ફરી એકવાર આ પ્રકારની ફરિયાદ એમએસ યુનિવર્સિટી ખાતે ઉઠવા પામી છે. જે અત્યારે હાલમાં એમએસ યુનિવર્સિટીની અંદર જે ફરિયાદ ઉઠી છે તેની અંદર જે અસામાજિક તત્વો છે તે એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં આવી અને વિદ્યાર્થીઓ અને લોકો સાથે ક્યાંક ને ક્યાંક બોલાચાલી કરે છે અને અપશબ્દો બોલી અને તેમની સાથે ઘર્ષણ ઊભું કરે છે. આ જ કારણોસર આગામી સમયમાં પણ કેટલીક ફરિયાદો ઉઠવા પામી હતી, પરંતુ હાલ તંત્ર શું કરી રહ્યું છે તે એક મોટો પ્રશ્ન છે. કારણ કે ના તો એમએસ યુનિવર્સિટી તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે છે કે ના તો પછી પોલીસ દ્વારા કોઈ એવા સખ્તાઈ ભર્યા પગલાં કે કોઈ પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે છે કે જેના કારણે એમએસ યુનિવર્સિટીની અંદર આ અસામાજિક તત્વો છે તે કોઈપણ પ્રકારનો ત્રાસ ન કરે અને પોતાની ગુંડાગીરીને અંજામ ન આપે. પરંતુ અત્યારે હાલમાં આવું ન કરવાના કારણે જ ફરી એકવાર એમએસ યુનિવર્સિટીની અંદર વિવાદ ઉભો થયો છે, જેમાં બોલાચાલી અને અપશબ્દોના કારણે બહારના તત્વોએ જે કોલેજના સ્ટુડન્ટ્સ અને લોકો છે તેને પરેશાન કર્યા છે અને તેમની સાથે મારામારી કરી છે. આ મામલાની જાણ થતાની સાથે જ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આવી અને તમામ મામલો રફે દફે કર્યો હતો. પરંતુ સૌથી મોટી વાત એ છે કે એમએસ યુનિવર્સિટીની અંદર અત્યારે હાલમાં જે આ વિવાદ સામે આવ્યો તેમાં ઘર્ષણ ઊભું કરનાર જે અસામાજિક તત્વો હતા તે આ તમામ ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયા હતા. એટલે કે ઘોડા નાસી ગયા બાદ હવે તબલે તાળા મારવાની સ્થિતિ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ હવે અસામાજિક તત્વોને શોધી રહી છે, પરંતુ અવારનવાર થતી આવી ઘટનાઓને પગલે જો પોલીસ ચોક્કસપણે કોઈ પોઈન્ટ મૂકે અને આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરે તો આ ના એમએસ યુનિવર્સિટીમાં થતી બંધ થઈ છે. કારણ કે એમએસ યુનિવર્સિટી એક ખૂબ જ મોટી યુનિવર્સિટી છે અને તેનું જે પ્રમાણે નામ છે તે પ્રમાણે જો વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનશે તો બહારગામથી આવતા વિદ્યાર્થીઓ જે એમએસ યુનિવર્સિટીની અંદર ભણવાના સપના જોવે છે તે ક્યાંક ને ક્યાંક ભયભીત થશે, એમએસ યુનિવર્સિટીનું નામ બગડશે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક તેની જે છબી છે તે પણ ખરડાય તેવી શક્યતાઓ હાલ ઊભી થઈ છે. અને એટલા માટે અત્યારે હાલમાં આ જે બનાવો બની રહ્યા છે તેની સામે અસામાજિક તત્વોની સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને તંત્ર પણ તેની સામે કડક ફરિયાદ કરે તેવી અત્યારે હાલમાં માંગ ઉઠી છે. એટલે હવે જોવાનું રહેશે કે આ જે ઘટના બની છે તેના પગલે હવે પોલીસ શું કાર્યવાહી અને અસામાજિક તત્વોને કેવા પાઠ ભણાવે છે. જી સાજુરાવ યુનિવર્સિટીમાં મારામારી થઈ, ફેકલ્ટી ઓફ કોમર્સના મેન બિલ્ડિંગ પાસે વિદ્યાર્થી સાથે મારામારી થઈ. સિટી લાવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.